વાંકાનેર ના ભાટિયા સોસાયટીમાં રહેતા ત્રણેય જ માં અને આ એમની જે તમે ડેડ બોડી જોઈ શકો છો, માં અને બે દીકરીઓએ સજોડે આપઘાત કરી અને મોતને ભેટ્યા છે. આપ જોઈ શકો છો કે ખરેખર સમાજની અંદરમાં જ્યારે આવા બનાવ બને છે ત્યારે ખૂબ કરુણા ઉપજતી હોય છે. એક સાથે આ ત્રણ માં અને બે દીકરીઓને આપ ડેડ બોડી જોઈ શકો છો. આ પીએમ રૂમની અંદરમાં એમનું જે અહીં લઈ આવવામાં આવેલ છે અને એમના પરિજનો જે આપ આ બધા જુઓ છો, પરિવારોના પણ આગેવાનો અને એના પરિવારજનો જ આવીને આ બેઠા છે. એમને પણ ખૂબ દુઃખ છે કે ખરેખર એક સાથે આવો બનાવ બન્યો છે. આ બનાવથી સમગ્ર વાંકાનેરની અંદરમાં ખૂબ દુઃખની લાગણી થઈ છે. જો આ રાજગોર સમાજના આગેવાનો પણ આવીને બેઠા છે. આપ એમનું ઘર બતાવું છું મિત્રો, કે જે જગ્યાએ એમને આપઘાત કર્યો છે એ હું તમને બતાવવાની કોશિશ કરું છું. જે આ રૂમ જે છે, જે આ જો આપણા રૂમ ખોલે છે એ રૂમની અંદરમાં આ રૂમની અંદરમાં આ ત્રણેય બે દીકરીઓ અને એની માએ આપઘાત કર્યો છે. અને જો આ એક એમ આ પંખાની સાથે આ ટીંગાઈ અને આપઘાત કર્યો છે. એક જે આ જે સાડી છે એના દુપટ્ટામાં આપઘાત કર્યો છે. અને એક કાંઈ સામે હમણાં બતાવું તમને, એ જગ્યાએ આવી જ એનો હુક જે છે અહીંયા ટીંગાઈ અને જો આ ખુરશીએ રાખી અને પછી એને આપઘાત કર્યો. જો આ ત્રીજા દીકરીએ આમાં આપઘાત કર્યો છે. એટલે એક સાથે આ ત્રણ આપઘાત આ જો આ ટીંગાઈ અને કર્યા છે. અને એક રૂમની અંદરમાં જ આપઘાત કર્યો છે, જે તમે આ જોઈ શકો છો. નાનો આખું એનો જે આ રૂમ જે છે, આ રૂમની અંદરમાં સવારે ખબર પડી. જો આ એક સાથે ત્રણેયને હું આ બતાવું છું આ તસવીરો દ્વારા, કે એક સાથે આ ત્રણેય આપઘાત કરી અને મોતને ભેટી પડ્યા છે. જ્યારે એક ઘરનો એક દીકરાએ આપઘાત કર્યો તો એનો વિયોગ આખા પરિવારને લાગ્યો. અને ત્રણેય બે દીકરીઓ અને એની માએ એક સાથે આપઘાત કરતા ખરેખર વાંકાનેર સમગ્રમાં દુઃખની લાગણી પ્રસરી છે. કે ખરેખર આ બનાવ એટલો કરુણ છે કે જેની કોઈ વાત ન થઈ શકે. પણ તેમ છતાંય આ જોવા તમે જોઈ શકો છો ફરીને, કે જે આ રૂમની અંદરમાં ત્રણેય આપઘાત કર્યો છે. આ જો એમનો રૂમ જે છે એની બાજુનો એ હું બતાવું છું, કે જો આ એમનો રૂમ છે અને આ રૂમની ઉપરમાં એમના પરિજનો જે છે એમના પણ જો આ તસવીરો જે છે. આ એટલે આ આમ સામાજિક પરિવાર હોય એવી એમની આ લાગણીઓ જે છે એ તમે જોઈ શકો છો. ખરેખર આ બનાવ બન્યો છે ખૂબ દુઃખદાયક. અને આ એટલો બધો આપણે કરુણાવાળો છે કે આજે હું ભાટિયા સોસાયટીમાં જ્યારે ગયો ત્યારે આપણને પણ કરુણા થઈ. આ એમનું રસોડું જે છે જો તમે જોઈ શકો છો. એટલે નાનો પરિવાર હશે પણ જો આ પણ રાજગોર સમાજના આગેવાન છે, એમને પણ ખૂબ દુઃખ છે. એઓ પણ દુઃખની લાગણી વ્યક્ત કરતા હતા. આ એમનો જો આગળનો ભાગ જે છે આ રૂમનો, આ જો બે માળનો એક માળનો ઉપર જે છે આ એમનું ઘર જે છે આ એ બતાવી રહ્યો છું. ભાટિયા સોસાયટીની અંદરમાં આ પરિવાર રહે છે અને એમનો જે પરિવાર જે છે એ આખો એક સાથે આપઘાત કરતા વિસ્તારને હું બતાવું છું. ભાટિયા સોસાયટીનો એનો જે આ પ્લોટ છે એ પ્લોટ અને એનો જે આ ઘર જે છે જો જોઈ શકો છો, હોમ લખેલું જે છે એ એમનો ઘર જે છે એ બતાવું છું કે તમને ખ્યાલ આવે. અને હવે આપણે ખાંડેખા જે બેન જે છે એ પોતે એના પાડોશી જે છે એ આમની આપવીતી હવે કહેશે. અટક શું તમારી? ખાંડેખા. ખાંડેખા ગામોટ. ગામોટ ગામોટ. હા, તમારા સગામાં થતા હશે તો મારી સગી મામા ને મમ્મી ને મામા ની દીકરી થાય. આ તો છોકરી કેટલી ભણતી હતી? બે છોકરી ઘણું ભણે છે, કોલેજ કરતી હતી નાની બેબી. મોટી છોકરીએ 10 પાસ કરેલું હતું કા 9 પાસ કરેલું હતું. બહુ ડાયુ છોકરું હતું, કોઈ દી બારે નથી નીકળ્યું. તો કેમ આમ થયું, આમ એનું કારણ શું હશે તમને શું લાગે? અમને તો એમ લાગે એનો ભાઈ મરી ગયો ને છોકરો મરી ગયો, એનો આઘાત લાગ્યો છે. એ લોકોને સાવ દુબરા થઈ ગયા હતા, છોકરો ભયો ગયો ને પછી એ લોકો સાવ શરીર નાખી દીધું, સાવ દુબરા થઈ ગયા હતા. એ જ કારણ છે, બાકી બીજું કાંઈ. છોકરું તો એકદમ ડાયું છે ને મમ્મી પર ડાયા. છોકરી તો કોઈ દી કોઈ નાતવારાએ બારે નહીં જોયું હોય એવી છોકરી. એમના ઘરવાળા શું નોકરી શું કરે છે? એમના ઘરવાળા એના ઘરવાળા ઢુવા જાય છે પોટરીમાં. હા બરાબર. હા હા, એટલે આ બે એમના છોકરો જેવો ગુજરી ગયો એના હિસાબે.
છૂટક મજૂરી મજૂરી કરે છે હા 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 એ છોકરાએ ગળો ફાસ ખાધો હા એમાં જ કર્યું એને ગળો ફાસ ખાધો છોકરાએ એનો આઘાત લાગ્યો એને તને ત્યારે જ કહેતું છે કે અમે નહીં જીવી કે ભાઈ પાછો આવશે ને તો ઠીક નકા અમે ત્રણ માર દીકરી મરી જાશું એ છે બાકી બીજું કઈ નો અમે તો બાજુમાં કઈક વર્ષોથી રહી છે અમને ખબર છે એકદમ પોતાનું જ કામ કરતા હતા શું નામ તમારું માનો કાંતાબેન મિત્રો જો કાંતાબેન અને જે અમના પરિવારના મિત્રો પણ કાંતાબેન કહે છે કે બીજું કોઈ કારણ જ નથી કારણ કે એટલા બધા ભણેલ ગણેલ અને હોશિયાર બંને દીકરીઓ અને એમની માતા પણ ખૂબ હોશિયાર હોય એટલે ખરેખર એમના ભાઈએ જે થોડા સમય પહેલાં જે એમના પુત્રએ જે ગળે ફાંસો ખાધો અમુક ટકા ઓછા આવવાથી એટલે એના વિયોગની અંદરમાં જ આ ત્રણેય બે દીકરીઓ અને એની માતાએ એકસાથે આપઘાત કર્યો છે અને જો કાંતાબેનનું આ બાજુમાં જ આરએમ ગામોટ એમનું આ ઘર છે અને આ પણ એમના પરિજન છે તમે ક્યારે ખબર પડી તમને અમને તો સવારે ખબર પડી 9:30 કેટલા વાગે ક્યાંથી આવો તમે અમે યાર્ડમાં કામ કરી માર્કેટ યાર્ડ બાંકાને હા તમારે શું સગા થાય કે મારું ફુયણાવ ફુયણાવ થાય બરાબર બરાબર બીજું કોઈ કારણ નથી ખરેખર આટલા બધા જો સુખી સંપન્ન એટલે કે ભણેલ ગણ ને હોશિયાર છે તેમ છતાં પણ આ પગલું ભર્યું છે એનું કારણ આ છોકરાએ જે ગળે ફાંસો ખાય અને જે આપઘાત કર્યો છે એના વિયોગમાં જ આ બનાવ બનેલ છે બીજું કોઈ કારણ છે નહીં એવું પ્રાથમિક તપાસમાં આ ઘરના કહે છે બાકી તો સાચી ખબર જ્યારે પોલીસ તપાસ થશે અને પોલીસ તપાસના રિપોર્ટમાં જ્યારે જે આવશે ત્યારે સાચી ખબર પડશે ભાટી ટીવી વાંકાનેર એમને ખબર હતી તમને આમ કહે આ બેન કહે છે બાજુમાં રહીએ છે પણ એ કે મને કંઈ ખબર નથી એટલે બધા કારણ કે દુઃખ જો આ એમનું ઘર છે બચન તમે અહીંયા રહ્યા છો એ તમને ક્યારે ખબર પડી બરાબર બરાબર આમ તો આ છોકરો ઓળો છે એના હિસાબે જ હશે ને આમ તો કઈ ખબર નથી ફર્સ્ટ ગાત તો છો ચિંતા તો થાય 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 બે દીકરી એને એક વી હતા ને એક માણા દીકરો હતો એક હતો એ તો ગુજરી ગયો હા હા એ તો ગુજરી ગયો બરાબર બરાબર જો ભાઈ આ બચન પણ કહે છે કે જે પાડોશી જે છે એ પણ એમ કહે છે કે ભાઈ એક વખત આના હિસાબે જ આ બન્યું છે એટલે હું આખો તમને આ ભાટીયા સોસાયટીનો આખો વ્યૂ બતાવું છું મિત્રો આ ગોર સમાજના આગેવાન અહીં બેઠા છે અને નિત્ય જે કહી શકાય ગોર સમાજ એટલે વાંકાનેરની અંદરમાં રાજગોર સમાજ એટલે ખરેખર બહુ મોટું નામ બધા જ સામાજિક ધંધાકીય રાજકીય બધી રીતે માણસો સારા માણસો છે અને ખરેખર આજનો જે બનાવ બન્યો છે એ ખરેખર દુઃખદાયી છે અને બધાને આનાથી રંજ છે પણ ભગવાનને જે કુદરતને જેમ ધાર્યું હોય એવું જ થતું હોય છે તમને શું આ બધે ક્યારે ખબર પડી તમને બરાબર છે મિત્રો આ બધા જો સમાજના આગેવાનો પણ આવીને બેઠા છે બધાને દુઃખ છે આ એમનું ઘર છે ફરી હું આપને બતાવું છું કે જો કરુણતા જો આખો વિસ્તાર આખો સુમસામ છે અને આ ઘર અત્યારે બંધ કરીને બધા બેઠા છે આજે વાંકાનેરની અંદરમાં હરિયો ભરો જે ઘર ઈ આજે બનાવવા લાગી ગયા છે અને જેની અંદરમાં લાગણી પણ વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા એક જ પરિવારના માતા અને બે પુત્રીનો સામૂહિક ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ છે મિત્રો ખરેખર
આ બનાવ જોઈએ તો ખરેખર એની અંદરમાં જે એમનો એકને એક દીકરો હતો એ દીકરાને ખરેખર ઓછા ટકા આવતા એમના વિયોગની અંદરમાં એમની માતા અને એમના બે પુત્રી એ સજોડે ત્રણેય આપઘાત કરેલ છે. મિત્રો, પરિવારના મંજુલાબેન ભરતભાઈ ખાંડેખા ઉંમર વર્ષ 45, સેજલબેન ભરતભાઈ ખાંડેખા ઉંમર વર્ષ 19 અને અંજુબેન ભરતભાઈ ખાંડેખા ઉંમર વર્ષ 23 જે રાજગોર સમાજ અહીં વાંકાણીમાં જે છે એ પરિવારના આજે એ બે દીકરીઓ અને એમની માતાએ સામૂહિક આજે એક જ રૂમની અંદરમાં જે એમને ગળે ફાંસો ખાધો છે એ જોઈને ખરેખર આપણો પણ દિલ દ્રવી જાય. કારણ કે ખરેખર જોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદરમાં એમનો પુત્ર ઓછા ટકા કે નહીં પાસ થવાના કારણે એને આપઘાત કર્યો છે, તો એનો વિયોગ આખા પરિવારને લાગ્યો અને એ વિયોગની અંદરમાં આજે આખો પરિવાર નેસ્ત નાબૂદ થઈ ગયો છે. ખરેખર આપણે જોઈએ તો સમાજની અંદરમાં આવી જે આપઘાત કરવાની જે પ્રથા જે છે આવું જે બધું ખરેખર વિચારવું જોઈએ. હરેક સમાજે આજે વિચારીને પગલું ભરવું જોઈએ કે જે થવાનું હતું એ થઈ ગયું, તો એની પાછળ આજે ત્રણ ત્રણ જીવોએ જે ભોગ આપ્યો છે એ ખરેખર દુઃખદ બીના છે. દરેક સમાજના આના પરથી પ્રેરણા લેવી જોઈએ કે આપણે બધાએ વિચારીને અને સમજીને રહેવું જોઈએ કે જેથી કરીને એક કોઈ આપઘાત કર્યો તો એની પાછળ આખો પરિવાર આપઘાત કરે એ કેટલું વ્યાજબી છે. તો ભાટી ટીવીના દર્શક મિત્રોને મારે એટલી વિનંતી છે કે તમે પણ બધા જ ખરેખર આમાંથી આપણે દુઃખ છે, ખૂબ જ દુઃખ છે, દુઃખ સાથે આપણે એમને શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ ત્રણેયને, કે ખરેખર એમના આત્માને, દિવંગત આત્માને મોક્ષ મળે એવી પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. અને બધાને દર્શક મિત્રોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે મિત્રો તમે પણ જરા વિચારજો, કારણ કે આવું કોઈ પણ પગલું ભરતા પહેલાં આપણે 10 વખત વિચાર કરવાનો, આપણા પરિવારનો, સમાજનો, અને આનાથી આખો સમાજ આજે દુઃખદાયી છે, દુઃખ પહોંચે છે, તો એવું ન થાય એ માટે થઈને આપણે બધાએ પણ થોડુંક જાગૃત થવાની જરૂર છે અને સમાજની અંદરમાં આવા ન બનાવ બને એ માટે થઈને આપણે બધાએ સમાજને પણ થોડી સલાહ આપવાની જરૂર છે. ભાટી ટીવીના દર્શક મિત્રો, જરા આપ પણ આના ઉપરથી બોધપાઠ લેવા વિનંતી છે.